તો અહેમદ પટેલના નિધનથી રાજકારણમાં અત્યારે શોકનો માહોલ છે, કારણ કે કોંગ્રેસ માટે ખાસ તો ચાણક્ય કહેવાતા હતા, ત્યારે ભાજપના નેતા બળવંતસિંહ રાજપૂત આપણી સાથે ફોન લાઇન પર જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીએ. બળવંતસિંહજી, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ, તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ભલે કોંગ્રેસના નેતા હતા, પરંતુ કહી શકાય કે દરેક પક્ષના નેતાઓ સાથે તેમનો મનમેળ રહ્યો છે. તેમના નિધનને લઈને આપણી પ્રતિક્રિયા. આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબ કોંગ્રેસના બહુ મોટા કદના નેતા હતા, ખાસ કરીને મારા માટે મારા માર્ગદર્શક રહ્યા છે, શુભચિંતક રહ્યા છે, અને હંમેશા સામાજિક સેવાઓ માટે તમામ સમાજને સાથે રાખીને એક સારી સેવા કરી શકાય અને લોકોને એ માટે માર્ગદર્શન પણ આપતા. અમારી યુનિવર્સિટી બની હોય એમાં પણ એમનું માર્ગદર્શન હતું, અમારી હોસ્પિટલ બની હોય એમાં પણ અહેમદભાઈ સાહેબનું માર્ગદર્શન હતું. એટલે ખરેખર આવા મોટા નેતાનું જે ધ્યાન થયું છે એ માટે હું ખરેખર દુઃખની લાગણી અનુભવું છું, અને ખરેખર આ ખોટ ના પૂરી શકાય એવી આ એક ખોટ છે. જી બળવંતસિંહજી, તો આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધનને લઈને તમામ જગ્યાએથી અત્યારે શોક સંદેશ મળી રહ્યા છે. શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ પાર્ટીના સૈનિક, ટ્રબલ શૂટર, ગમે ત્યારે અડધી રાત્રે પણ કોંગ્રેસને કોઈ તકલીફ પડે તો માણસ ગમે ત્યાંથી સોલ્વ કરીને બધી જ ગાડી પાટા ઉપર લઈ આવે એવા અહેમદભાઈની જે આજે ખોટ પડી એ ન પૂરા એવી ખોટ છે, ઇરેપરેબલ ડેમેજ કહી શકાય. એટલું જ નહીં, દેશના રાજકારણ માટે એક એક એવો માણસ કે પબ્લિક લાઈફમાં પડ્યા છતાં સત્તાથી વિમુખ ધાર્યું હોત તો દેશના રાષ્ટ્રપતિ થઈ શકત, ક્યારે છાપા કે ટીવી કે મીડિયા માટે કે મંત્રી માટે, પ્રધાનમંત્રીની પોસ્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટની પોસ્ટ માટે પણ ક્યારે કોઈ ઈચ્છા વ્યક્ત નથી કરી. જાહેર જીવનમાં આવા આવા વ્યક્તિત્વ બહુ ઓછા હોય છે. એવા અહેમદભાઈ પટેલને જેટલી દિલથી શ્રદ્ધાંજલિ આપીએ એટલી ઓછી પડે. હકીકતમાં અમને એનો ખભો હોવો જોઈએ, એના બદલે અમારે એને ખભો. દીકરા ફૈજલને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ અહીં અહેમદ પટેલના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને તેમણે કહ્યું કે ગુજરાતના રાજકારણને મોટી ખોટ પડી છે, કોંગ્રેસને મજબૂત કરવામાં તેમની ભૂમિકા ખૂબ જ રહી છે અને દરેક વ્યક્તિને જ્યારે પણ જરૂર પડી છે તેમાં પણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓને જ્યારે પણ તેમની જરૂરિયાત પડી છે હંમેશા અહેમદ પટેલ ખડે પગે રહ્યા છે, સતત તેઓ તૈયાર રહ્યા છે અને માર્ગદર્શક તરીકે તેમની ભૂમિકાને હંમેશા યાદ રાખવામાં આવશે. એક દિગ્ગજ નેતા કોંગ્રેસના અહેમદ પટેલ કે જેઓ ગાંધી પરિવારના ખૂબ જ નજદીકી અને ખાસ કરીને વિશ્વાસુ નેતા તરીકેની તેમની કામગીરી રહી છે, સત્તાથી જોકે તેઓ હંમેશા દૂર રહ્યા છે. દિગ્ગજ અને શક્તિશાળી નેતાઓમાં અહેમદ પટેલનું નામ મોખરે આવતું હતું, પરંતુ જ્યારે સત્તાની વાત હોય, પદની વાત હોય, ત્યારે હંમેશા અહેમદ પટેલ આ બધી બાબતોથી અલગ રહ્યા છે, દૂર રહ્યા છે. મીડિયા આગળ પણ તેઓ ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી નથી આવ્યા. ત્યારે મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી છે. અહેમદ પટેલના મૃતદેહને વતન પિરામણ લાવવા માટેની પરવાનગી આખરે મળી ગઈ છે. આપણે જણાવી દઈએ કે અહેમદ પટેલનો જે કોરોના રિપોર્ટ આજે આવ્યો છે તે પોઝિટિવ આવ્યો છે. કોરોના પ્રોટોકોલ પ્રમાણે જ્યાં પણ તેમનું નિધન થાય ત્યાં તેમના અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે, પરંતુ અહેમદ પટેલને તેમના વતન લાવવાની પરવાનગી મળી છે. ત્યારે સચિન પાટીલ મારા સંવાદદાતા ફોન લાઇન પર જોડાયા છે. સચિન, અહેમદ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કોરોનાનો અને ત્યારબાદની પ્રોસેસર પૂર્ણ કર્યા બાદ હવે જાણકારી મળી છે કે મૃતદેહને પિરામણ લાવવામાં આવશે, શું અપડેટ મળી રહી છે? દીપાલી, અહેમદ પટેલની ખુદ એક અંતિમ ઈચ્છા હતી કે એમનું જ્યારે એમનું દેહાંત થાય ત્યારે એમનું જે અંતિમ ક્રિયા છે એમની એ એમના વતનમાં જ કરવામાં આવે, અને આ જે સમગ્ર ઘટના વહેલી સવારે બની છે, જે પ્રકારે એમનું દેહાંત થયું છે ત્યારે એ બાબતને લઈને પરિવારજનો પણ શોકમગ્ન હતા, પરંતુ જે અંતિમ ક્રિયા છે અંતિમ ક્રિયાને લઈને જે પરમિશનની પ્રક્રિયા હતી પરમિશનની પ્રક્રિયા ચાલતી હતી, પરંતુ કોરોના કાળને કારણે આ જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં એમનો રિપોર્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ કરાવ્યા બાદ જ્યારે એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ હવે જે રીતે અંતિમ ક્રિયા કરવાની હતી એમની જે દફનવિધિની પ્રક્રિયા થશે ત્યારે એ જે પ્રક્રિયા છે હવે પ્રોટોકોલ મુજબ નહીં થાય, પરંતુ એમનો જે મૃતદેહ છે એમનું જે પાર્થિવ દેહ છે એમને
અમદાવાદ માફ કરજો વડોદરા લાવવામાં આવશે અને ત્યારબાદ એમના વતન ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ એમની અંતિમ ક્રિયા કરવામાં આવનાર છે. પરંતુ જે પરમિટની પ્રક્રિયા હતી, સબમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે સમગ્ર જે પ્રોટોકોલ છે, પ્રોટોકોલ મુજબ જ એમના મૃતદેહને લાવવામાં આવશે અને ત્યારબાદ એમની દફનવિધિ કરવામાં આવશે. જી સચિન, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે અહેમદ પટેલના મૃતદેહને, તેમના પાર્થિવ દેહને દફન વિધિ માટે તેમના વતન બરામણ ખાતે લાવવાની પરવાનગી મળી ગઈ છે.